વિદ્યાર્થી મિત્રો નવમાં ધોરણના અભ્યાસની શરૂઆત કરીએ બારમું પદ્ય છે આપણું સુભાષિત સપ્તકામ આમાં સાત સુભાષિતો આપવામાં આવ્યા છે સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું વિશિષ્ટ સ્થાન છે સુભાષિતો આપણને જીવન જીવવાની શૈલી નીતિ રીતિ અને વ્યવહારનું જ્ઞાન આપે છે દરેક માનવે જીવનયાત્રામાં વિષયક બાબતો અને વ્યવહારનું જ્ઞાન આપનારા આ સુભાષિતોનું ભાથું તૈયાર રાખવું જોઈએ જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં આ સુભાષિતો તેને સાચું માર્ગદર્શન આપશે આ પદ્યમાં જે સાત સુભાષિતો આપવામાં આવ્યા છે તેને આપણે વાત કરતાં પહેલાં સુભાષિત માટે એમ કહી શકીએ કે સુભાષિત એટલે સુંદર ઉક્તિ બૌદ્ધવચન સંસ્કૃત સુભાષિતો એ જનજનના કંઠે ગવાતા રહીને સતત જ્ઞાન પીપાશું લોકોને જ્ઞાન આપતા રહેલા છે વ્યક્તિને જીવન જીવવાની શૈલી એટલે કે જીવનનું ભાથું પૂરું પાડે છે સંસ્કૃત સુભાષિતો એ વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક પણ છે સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે આપણા પૂર્વજો ઋષિમુનિઓ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે સમયે જીવન મૂલ્યોની જે પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને પ્રજામાં આ સુભાષિતો સુપ્રસિદ્ધ પણ થયા છે પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત અને આવશ્યક છે આજે પણ તે કોઈપણ જાતના ભેદભાવ દેશની સીમાઓના સીમાડા ભેદીને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે અનમોલ રત્ન સમાન જે સાત સુભાષિતો અહીંયા આપવામાં આવ્યા છે આમાં કેટલાક જીવનના કામ એવા હોય છે કે જે ધીરે ધીરે કરવાના હોય એની વાત પહેલા શ્લોકમાં કરવામાં આવી છે ત્યારબાદ ચારિત્ર્ય સુરવીરતા ઉદ્યમશીલતા પંડિતાય આ બધી બાબતો આપણા જીવનનો એક ખજાનો છે જે બીજા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે સંગઠનનું મહત્વ સમજાવતો ત્રીજો શ્લોક છે વાદળમાંથી મળેલું પાણી આપણું આત્મિક બળ આંખનું તેજ અને ધાન્ય જે જીવન જરૂરી છે તે આ ચોથા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે પાંચમા શ્લોકની અંદર સત્ય તપ જ્ઞાન અહિંસા વિદ્વાનો પ્રત્યે સન્માનની ભાવના સારું ચારિત્ર્ય આ વિદ્વાન માણસના લક્ષણો છે ઉત્સાહી અને ઉદ્યમી માણસને માટે કોઈ પણ કામ અશક્ય નથી એના માટે બધું જ શક્ય બની જાય છે એ છઠ્ઠા શ્લોકની અંદર અને સાતમા શ્લોકની અંદર સારો પુત્ર એ કુળમાં એક અનન્ય દીપક જેવો આખા પરિવારને પ્રકાશિત કરનારો હોય છે પહેલા શ્લોકમાં સનય પંથા સનય કંથા સનય પર્વતલંગનમ સનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની સનૈ સનૈ અહીંયા શનૈરવિદ્યા એમાં શનૈહી આ પ્રકારનો વિસર્ગ થઈ જશે અને ત્યાર પછી વિદ્યા થશે તે જ રીતે અહીંયા શનૈરવિત્તમમાં પણ એ જ છે તેવી રીતે અહીંયા પંચયતાની છે તો એના માટે પંચ પછી એતાની પંચ એતાની આવા બે શબ્દો છૂટા પડે છે આમ અહીંયા આ બે શબ્દોમાં સંધિ છે હવે જોઈએ કે પંથા એટલે રસ્તો કંથા એટલે ગોદડી પર્વત એટલે પર્વત ઓળંગવો વિદ્યા પ્રાપ્ત કરવી અને વિત્તમ એટલે ધમ મેળવવું આ પાંચ બાબતોની વાત કરી છે કે શનય પંથા પંથા એટલે રસ્તો શનૈ એટલે ધીમે ધીમે ધીમેથી માર્ગ કાપવો ધીમેથી રસ્તો પસાર કરવો કંથા શનયહીં ધીમે ધીમે ગોદડી બનાવવી અને શનૈ હિ અને ધીમે ધીમે પર્વત ઓળંગવો શનૈ વિદ્યા ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને શનયહીં વિત્તમ ધીમે ધીમે ધન પ્રાપ્ત કરવું કમાવું એતાની પંચ આ પાંચ બાબતો શનૈ શનહી ધીમે ધીમે થાય છે ફરી એકવાર એનું ભાષાંતર જોઈએ તો ધીમેથી માર્ગ કાપવો ધીમેથી ગોધડી બનાવવી ધીમે ધીમે રસ્તો ઓળંગ અને પર્વત ઓળંગવો ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી ધીમે ધીમે ધન પ્રાપ્ત કરવું ધન કમાવવું આ પાંચ એતાની પંચ આ પાંચ બાબતો ધીમે ધીમે થાય છે બીજા શ્લોકમાં કહ્યું છે શીલમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર પાંડિત્યસંગ્રહ અચોરહરણીયાની પંચૈતાની ક્ષયો નિધિ અહીંયા અહીંયા પણ એવું છે શૌર્યમ અને અનાલસ્યમ એવી રીતે અહીંયા અચૌર હરણીયાની પંચ એતાની અક્ષયો ત્રણ શબ્દો છે પંચ એતાની અક્ષયો અહીંયા પાંચ બાબતોની વાત કરી છે અને નિધિ એટલે ભંડાર ખજાનો શીલમ એટલે કે સારું ચારિત્ર્ય શૌર્યમ એટલે કે સુરવીરતા અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા પાંડિત્યમ એટલે કે પંડિતાય અને મિત્ર સંગ્રહ સારા મિત્રોનો સંગ્રહ અચૌરહરણીયાની ચૌર એટલે ચોરી કરે પણ અચૌરહરણીયાની ચોર હરી ન શકે ચોર ચોરી ન શકે તેવી એતાની પંચ આ પાંચ બાબતો નિધિ નિધિ એટલે ભંડાર ખજાનો એમ કહેવાય કે અવિનાશી ખજાનો છે ફરી એકવાર એનું ભાષાંતર જોઈએ તો સારું ચારિત્ર્ય સુરવીરતા ઉદ્યમશીલતા પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ સંગ્રહ ચોર અચર ચૌરહરણિયાની એના જગ્યાએ અચૌરમ સત્ય અસત્યમ અચૌરહરણિયાની ચોર ચોરી ન શકે તેવી એતાની પંચ આ પાંચ બાબતો અક્ષય નિધિ અવિનાશી ખજાનો છે આગળ સંહતિ શ્રેયસી પુસા વિગુણે સ્વિબંધુષું તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહતી તંડુલા ફરી એકવાર જોઈએ અહીંયા સંધિ છે વિ ગુણે શું અપી વિ ગુણે અપી અહીંયા એક સંધિ થશે તુસિ અપી રહનો અહીંયા વિસર્ગ થઈ જશે તુ સહી વત્તા અપી આમ સંધિ થશે અહીંયા અને અહીંયા આવી રીતે બે શબ્દોમાં સંધિ છે વિ ગુણે શું અપી બંધુ વિગુશું એટલે વિરોધી ગુણ ધરાવનારા બંધુશું સગાઓમાં અપી પણ વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ પૂંસામ પૂંસ એટલે મનુષ્ય માણસોની સંહતિ એટલે એકતા શ્રેયસી કલ્યાણકારી હોય છે તુષયહી અપી પરિભ્રષ્ટા પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા તુષૈહી એટલે ફોતરા કુષકા કુસકાઓથી છૂટા પડેલા ચોખાના તંદુલા ચોખાના દાના ન પ્રરોહતી ઉગતા નથી ફરી એકવાર એનું સળંગ ભાષાંતર આપણે જોઈ લઈએ વિગુણેશુ અપી બંધુશું વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ પુનસામ સંહતિ શ્રેયસી માણસોની એકતા કલ્યાણકારી હોય છે જેમ કુસકાઓથી

અહીંયા નાસ્તી નાસ્તી એવું છે તો એનો એની સંધિ એવી થશે કે ન અસ્તિ અસ્થિ એટલે છે ન અસ્તિ એટલે નથી હોતા નથી ન અસ્તિ મેઘ સમમ તોયમ તોયમ એટલે પાણી મેઘ એટલે વાદળ વરસાદનું જે પાણી છે ને તેની વાત કરવામાં આવેલી છે અને આત્મસમમ આત્મસમમ બલમ ન અસ્તિ એ રીતે ચક્ષુ સમમ તેજો ન અસ્તિ અને ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ ભાષાંતર મેઘ સમાન તોયમ ન અસ્તી મેઘ સમાન જળ નથી અને આત્મસમ બલમ ન અસતિ અને આત્મા બળ નથી ચક્ષુ સમમ તેજો ન અસતિ ચક્ષુ એટલા આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમમ પ્રિયમ ન ધાન્ય સમાન પ્રિય નથી મેઘ સમાન જળ નથી આત્મસમાન આત્મા સમાન બળ નથી આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી સત્ય તપોજ્ઞાનમહિંસતા વિદ્વત્પ્રણામ ચુષી લતા એતાની યો વિદાતિ શ વિદ્વાન નેક પક્ષો વિહગ પ્રયાતી બહુ સરસ વાત કરી છે અહીંયા પણ એના પહેલાં આપણે સંધિ જોઈ લઈએ વિદવત પ્રણામમ વિદવત એટલે વિદ્વાનોને પ્રણામ એવી રીતે હિએક પક્ષો એની અંદર સંધિ છે હિ એ અવ્યય તરીકે વપરાય છે હિ પછી એક પક્ષો એક પક્ષો બે શબ્દો છૂટા પડશે જોઈએ આપણે અહીંયા કહ્યું છે કે સત્ય તપ જ્ઞાન અહિંસતા અહીંયા બે શબ્દો એ રીતે છૂટા પડે કે જ્ઞાન અને અહિંસતા અહિંસા અહિંસતા આવી રીતે બે શબ્દો છૂટા પડશે તો કહ્યું છે કે સત્ય તપ જ્ઞાન અહિંસા ચ અને વિદવત્ણામમ વિદ્વાનોને પ્રણામ ચ અને સુશીલતામ શીલ એટલે ચારિત્ર શું એટલે સારું અને સચરિત્રતા યહ એતાની વિધ ધાતી જે એતાની એટલે આ બધું વિદધાતી કરે છે પ્રાપ્ત કરે છે સ વિદ્વાન તે જ વિદ્વાન છે હી ખરેખર એક પક્ષો વિહગહ એક પાંખવાળું પક્ષી ન પ્રયાતી આગળ જઈ શકતું નથી આગળ ઉડી શકતું નથી એટલે કે સાચો જે વિદ્વાન છે તેની અંદર આવી રીતના ગુણો હોવા જરૂરી છે એમાં કહ્યું છે કે સત્ય તપ જ્ઞાન અહિંસા વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્રતા યહ જે એતાની વિદધાતી આ બધું પ્રાપ્ત કરે છે સ વિદ્વાન તે જ વિદ્વાન છે હી ખરેખર એક પક્ષો વિહગઃ વિહગ એટલે પક્ષી વિહંગ એટલે પક્ષી એક પાંખવાળું પક્ષી ન પ્રયાતી ઉડી શકતું નથી आग शक्तु नथी काष्ठादग्नि जायते माध्यमानात् भूमिस्तोयं खन्यमाना ददाति सोत्साहानां नास्त्यसाध्यं नराणां मार्गरब्धा सर्वयत्ना फलन्ति ખૂબ સુંદર વાત કરી છે અહીંયા કે આ જગતની અંદર જો તમે પ્રયત્ન કરતા રહો તો પ્રયત્નની પાછળ પુરુષાર્થની પાછળ તમને કુદરતી મદદ પણ મળતી રહે અને કાર્યમાં સફળતા પણ મળતી રહે પણ એના માટે સતત પ્રયત્નની જરૂર છે તે વાત અહીંયા સમજાવતા કહ્યું છે કે મથ્યમાનાત મથવામાં આવતું આપણી રૂઢ ગુજરાતીનો આ એક શબ્દ છે મથવું એટલે પ્રયત્ન કરવો કોશિશ કરતા રહેવું મથવામાં આવતા કાષ્ઠાદ કાષ્ઠ એટલે લાકડું અને અગ્નિ એટલે આગ અગ્નિ મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ જાય ઉત્પન્ન થાય છે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ખન્યમાના ખન્ય એટલે ખોદવું ખોદવામાં આવતી ભૂમિ ધરતી તોયમ દદાતી પાણી આપે છે તેમ સોત્સાહાનામ સ ઉત્સાહાનામ એટલે કે ઉત્સાહી માણસોને માટે હે ઉત્સાહી નરાણામ માણસોને માટે ન અસ્તિ અસાધ્યમ કંઈ પણ અસાધ્ય નથી એટલે કે બધું સાધ્ય છે બધાની સાધના કરી શકે છે કંઈ પણ અસાધ્ય નથી સરવયતના પણ કેવા માર્ગ રપતા યોગ્ય રીતે આરંભા આરંભાયેલા યોગ્ય રીતે શરૂ કરાયેલા સર્વયતના બધા પ્રયત્નો ફલંતી ફળે છે સફળ થાય છે ફળ આપે છે એનું સળંગ ભાષાંતર આપણે એક વાત જોઈ લઈએ કે મથ્યમાનાત કાષ્ઠાત અગ્નિ તે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે ખન્યમાના ભૂમિ તોયમ દદાતી ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે અને સોત્સાહનામ નરાણામ ઉત્સાહી માણસોને માટે ન અસ્તિ અસાધ્યમ કંઈ પણ અસાધ્ય નથી માર્ગ રબદા સર્વયત્ન યોગ્ય રીતે આરંભાયેલા બધા પ્રયત્નો ફલંતી ફળે છે સફળ થાય છે એ જ રીતે सात्मा पद्यनि अस्ति पात्रं न तापयति नैव मलं प्रसूते स्नेहं न संहरति नैव गुणान् क्षिणोति द्रव्यावसान समये चलतां न धते सत् પુત્ર એ શકુલ સદમની કોપી દીપ આ શ્લોકની અંદર સૌથી પહેલાં તો ત્રણ સંધિ છે તે જોઈ લઈએ નૈવ એટલે એના થશે નતા એવ એવી રીતે આ શબ્દમાં એક સંધિ છે ગુણાન ક્ષીણોતી ગુણાન ક્ષીણોતી એવી રીતે અહીંયા કોપી વત્તા અપી અહીંયા લખ્યું છે સંધિ નથી પણ આમ દ્રવ્ય અવસાન સમય એવી રીતે હવે સંસ્કૃતમાં કેટલીક વાર ભાષાંતરનો પ્રાસ બેસે એટલા માટે છેલ્લા વાક્યથી પણ એનું ભાષાંતર કરવું પડે તો અહીંયા એવું જ કરવું પડશે એ સત્પુત્ર આ સત્પુત્ર કુલ સદમણી કુળરૂપી ભવનમાં કહ અપી દીપ કોઈક દીપક છે કોઈ દીપક છે એના કરતાં કોઈક અવર્ણનીય દીપક છે ત્યારબાદ તે સત્પુત્ર રૂપી દીવો પાત્રમ ન તાપાઈ પાત્રને ગરમ કરતો નથી ન એવ મલમ પ્રસૂતે મલમ એટલે મેસ દીવો સળગાવીએ તેલ બળે એના ઉપર બીજું પાત્ર જો ઊંધું વાળીએ ને તો એમાં મેં જમા થાય પણ ન એવ મલમ પ્રસૂતે મૅષને ઉત્પન્ન કરતો નથી સ્નેહમ ન સંહર હતી સ્નેહને એટલે અહીંયા સ્નેહ તેલના અર્થમાં તેલને સ્નેહના અર્થમાં લેવાનું છે કે સ્નેહને સ્નેહની બાજુમાં કૌંસમાં લખી શકાય તેલને ન સંહરતી ખતમ કરતો નથી અને ગુણાન ન એવ ક્ષીણોથી અને ગુણોને ક્ષીણ કરતો નથી દ્રવ્ય અવસાન સમયે અને દ્રવ્ય એટલે કે ધન સંપત્તિ દ્રવ્ય અવસાન સમયે દ્રવ્ય સમાપ્ત થઈ જાય ત્યારે તે સમયે ચલતામ ન ધત્તે તે ચલિત થતો નથી ચલતામ ન ધતે ચલિત થતો નથી દ્રવ્ય અવસાન સમયે દ્રવ્ય સમાપ્ત થઈ જાય તે સમયે એટલે કે ગરીબાઈમાં ચલતામ ન ધતે ચલિત થતો નથી ભાષાંતર એમ કરી શકાય કે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈક અવર્ણનીય દીપક છે તે સત્પુત્રરૂપી દીવો પાત્રમ ન તાપાય હતી પાત્રને ગરમ કરતો નથી

એ બધું આપણે જોઈને એનું ભાષાંતર સમજવાનો પ્રયત્ન કર્યો છે મને વિશ્વાસ છે કે તમને આ શ્લોકોનું ભાષાંતર ખૂબ સરસ રીતે સમજાયું હશે અને ખરેખર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને આગળના આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અસ્તુ